गुड मॉर्निंग स्टूडेंट, वेलकम टू सरस्वती शिशु कुंज बगवाला बोरसद इंग्लिश मीडियम स्टैंडर्ड थर्ड सब्जेक्ट गुजराती। અને આજે આપણે ગુજરાતી માં ચેપ્ટર 11 પવિત્ર યાત્રાધામ મોવડી વિશે ભણીશું। આપણે લાસ્ટ વિડિયો માં મોવડી વિશે જોઈ ગયા, બરાબર, કે મોવડી કયા જિલ્લામાં આવેલું છે, તો કે ભાઈ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। તો મોવડી માં શું છે એ તો એને પવિત્ર યાત્રાધામ કહેવામાં આવે છે। ગાંધીનગર જિલ્લામાં આવેલું મોવડી ગામ છે ત્યાં જૈનોનું મંદિર આવેલું છે, બરાબર ને, જે જૈન ધર્મમાં જે 24 તીર્થકર છે એમનું એક મંદિર મોવડીમાં આવેલું છે, જ્યાં ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે, બરાબર। તો આ મંદિર ખાલી જૈન ધર્મ માટે નહીં પણ બીજા બધા ધર્મના લોકો માટે પણ ખૂબ મહત્વનું છે, એટલે એનું નામ શું આપવામાં આવ્યું છે, પવિત્ર યાત્રાધામ મોવડી। જે ત્યાં કોનું મંદિર છે તો કે જૈનના જે ઘંટાકરણ મહાવીર સ્વામી છે ત્યાં એમનું મંદિર આવેલું છે। અને આ ત્યાં આવેલા મંદિર શાનાથી બનેલા છે તો કે આરસ પાનના પથ્થરમાંથી બનેલા છે। તો હવે ત્યાંનું વિશેષ મહત્વ શું છે તો કે ત્યાંનું જે મંદિર છે, બરાબર, તો મંદિરની ઉપર શું હોય, શિખર, જે ત્રિકોણ આકારનું હોય એને શું કહેવામાં આવે છે, શિખર। તો જે ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર, જેને જે આપણે હિન્દુના ધર્મમાં આપણે જ્યાં પગે લાગીએ એને મંદિર કહીએ છીએ, બરાબર, મુસલમાન લોકો જ્યાં પૂજા પ્રાર્થના કરવા જાય એને મસ્જિદ કહે છે, એમ જૈન ધર્મના લોકો જ્યાં પ્રાર્થના કરવા જાય છે એને શું કહેવામાં આવે છે, દેરાસ, બરાબર, તમે પહેલાં કે બીજામાં શીખી ગયા છો તો એને શું કહેવામાં આવે છે, દેરાસ। તો આ જે ઘંટાકરણ મહાવીર સ્વામીનું જે દેરાસર છે એટલે કે એમનું મંદિર આવેલું છે એની ટોચ પર સોનાનો કળશ, બરાબર, જે એમનું મંદિરનું શિખર છે, બરાબર, ગમે તે મંદિર એની ઉપર ત્રિકોણ આકારનું હોય એને શું કહેવામાં આવે, શિખર। તો એની શિખર ઉપર સોનાનો કળશ આવેલો છે અને પૂરેપૂરું આખું મંદિર શાનું બનેલું છે તો કે આરસ પાનના પથ્થરનું બનેલું છે, જે સફેદ કલરના પથ્થર આવે, બરાબર, આરસ પાનના, જેને ઇંગ્લિશમાં માર્બલ પણ કહેવામાં આવે છે। તો એવા કિંમતી પથ્થરોનું પૂરેપૂરું મંદિર બનેલું છે। તો ઘંટાકરણ સ્વામીનું ત્યાં મંદિર આવેલું છે, એ મંદિર પર સોનાનો કળશ આવેલો છે, તે શું છે તો કે ભાઈ અમદાવાદથી માત્ર 80 કિલોમીટરના અંતરે મોવડી ગામ આવેલું છે, બરાબર। અને આ 100 કે 200 વર્ષ જૂનું નહીં પણ કેટલા વર્ષ જૂનું છે, આપણે લાસ્ટ વિડીયોમાં શીખી કે 2000 વર્ષ જૂનું, પ્રાચીન એટલે કે જૂનું, તો 2000 વર્ષો પ્રાચીન જૂનું મંદિર આવેલું છે। તો આવું સરસ જે મોવડી યાત્રાધામ છે જ્યાં ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે, હવે હજુ પણ એમાં વિશેષતાઓ છે, તો શું વિશેષતાઓ છે તો આજે આપણે આ પાઠમાં શીખીશું, બરાબર। તો આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે, કેવળ એવું નહીં કે જૈન ધર્મનું મંદિર છે તો જૈન ધર્મના લોકો જ અહીંયા પગે લાગવા આવે કે પ્રાર્થના કરવા આવે, પણ બીજા બધા ધર્મોના જે ભક્તો છે એ અહીંયા પગે લાગવા આવે છે। હવે અહીંયા આપણે બધા દેખ્યા છે કે કયા ભગવાનનું મંદિર છે તો કે ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે, બરાબર। તો આ ઘંટાકરણ મહાવીર સ્વામી કોણ હતા, તો જે 52 વીરોમાંના એક વીર એ કોણ હતા તો કે ઘંટાકરણ સ્વામી, બરાબર। તો તમને બધાને ખ્યાલ હશે કે જે જૈન ધર્મ છે એમાં 52 વીરો થઈ ગયો, હવે વીર એટલે શું, તો વીર એટલે એવા વ્યક્તિ, બરાબર, જે લોકોનું કલ્યાણ કરે, લોકોનું રક્ષણ કરે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે, વીર કહેવામાં આવે છે, બરાબર। હવે એવું નહીં કે સંત મહાત્માને જ વીર કહેવામાં આવે, બરાબર, કારણ કે સંત જે હોય કે કોઈ મહાત્મા હોય, કોઈ સાધુ હોય, તો એ લોકો આપણને શીખવાડે છે કે આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણે કેવા કામ કરવા જોઈએ, આપણું જે ખરાબ વસ્તુનું જે આપણને વ્યસન હોય એનાથી એ લોકો આપણને દૂર રાખે છે। જેમ કે તમે કોઈ પણ ધર્મના હોય, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ કે એ સિવાયનું કોઈ પણ ધર્મ, તો એ ધર્મ આપણને શું શીખવાડે છે તો કે સારી વસ્તુઓ શીખવાડે છે, બરાબર ને। તો એવી રીતે વીર, બરાબર, તો એ ખાલી સાધુ સંતો માટે ના કહેવામાં આવે, પણ જે
આપણે સારા માર્ગે સારી વસ્તુઓ શીખવાડે એ દરેક વ્યક્તિને આપણે શું કહીએ છે વી તો જે જૈન ધર્મમાં બહુવર વીર બરાબર એમાંના જે એક વીર હતા એ કોણ હતા ઘંટાકરણ સ્વામી તો એ બહુવર વીરમાંના એક વીર જેમની 30મા વીર તરીકે ઘંટાકરણ સ્વામીની પૂજા કરવામાં આવે છે એને 30મા બહુવર વીરમાંના 30મા વીર એ કોણ છે તો કે ઘંટાકરણ સ્વામી હવે તમે એમની મૂર્તિ તમને દેખાતી હશે એમની જે પ્રતિમા છે તો એ કેવી છે તો એમને હાથમાં ધનુષ લીધું છે બરાબર તો જૈન ધર્મમાં તો શું હોય તો એ લોકો અહિંસા બરાબર છે અહિંસાને સૌથી વધારે માને એ ખાલી કેવળ કીડી જેવા જીવની પણ એ લોકો શું કરે છે તો કે એ લોકોની રક્ષા કરે છે એ લોકો અહિંસામાં ખૂબ જ માને છે બરાબર જૈન ધર્મના લોકો તો જૈન ધર્મના લોકો તો અહિંસામાં માને છે તો આ આ મૂર્તિ તો કેવી છે ધનુષવાળ બરાબર તમે હંમેશા જોયું હશે કે જૈનના જે ભગવાન કે એમના મંદિરોમાં ગયા હશે મહાવીર સ્વામી શાંતિનાથ દેવ તો એ બધા કેવું પલાટી વાળીને ધ્યાનની મુદ્રામાં બેઠા હોય એવી રીતે બેઠેલા હશે તો આ પણ જૈનોનું ધર્મનું મંદિર છે આ ઘટાકરણ મહાવીર સ્વામી પણ જૈનના 30મા જે ભગવદ ગીતમાંના 30મા વીર છે બરાબર તો અમની પ્રતિમા કેમ આવી છે તો એમને ક્ષત્રિયોનો આત્મા કહેવામાં આવે છે ક્ષત્રિય રાજાનો આત્મા કહેવામાં આવે છે બરાબર અને આથી એમના હાથમાં કેમ છે શું છે ધનુષ છે બરાબર કારણ કે એમને ક્ષત્રિયોનો ક્ષત્રિય રાજાનો આત્મા કહેવામાં આવે છે એટલે એમના હાથમાં ધનુષ છે તો આવું કેમ કહેવામાં આવે છે કે ક્ષત્રિય રાજાનો આત્મા છે તો જ્યારે આ જે ઘંટાકરણ મહાવીર સ્વામી જ્યારે એનો પૂર્વજન્મમાં એ શું હતા તો કે એક આર્ય રાજા બરાબર પૂર્વજન્મ એટલે પહેલાનો જન્મ કદાચ મારો પણ પહેલાનો જન્મ કંઈક બીજો હશે તો અમારા લોકોનો પણ બીજો હશે આપણી આજુબાજુ જે પણ વ્યક્તિ છે બરાબર એનો પણ પૂર્વજન્મમાં કોઈ બીજું હશે બરાબર કે માણસ એટલે માણસમાં જન્મ થાય એવું હોય નહીં બરાબર ગમે તે પણ જન્મ થઈ શકે આપણે ગયા જન્મમાં કદાચ પક્ષી પણ હોઈ શકે કોઈ પ્રાણી પણ હોઈ શકે તો એવી રીતે જે આ ઘંટાકરણ મહાવીર સ્વામી છે એ પૂર્વજન્મમાં શું હતા તો કે એક આર્ય રાજા હતા બરાબર એટલે કે આર્ય એટલે કે હિન્દુ રાજા ક્ષત્રિય રાજા હતા અને એ શું કેવા રાજા હતા કે ધર્મપ્રેમી બરાબર ધર્મમાં ખૂબ જ વિશ્વાસ રાખતા હતા અને જે ધર્મના વ્યક્તિ હોય જે આપણા સાધુ સંતો છે એ આપણા ધર્મનું રક્ષક કરે છે બરાબર આપણને આપણો ધર્મ સાથેથી ક્યાંથી શીખવા મળે છે તો જે આપણા ધર્મના સાધુઓ હોય સંત હોય મહાન વ્યક્તિ હોય એના દ્વારા જ આપણને આપણા ધર્મ વિશે ખબર પડે છે બરાબર તો આ ધર્મપ્રેમી રાજા હતા એ આવા સાધુ સંતોનું રક્ષણ કરતા આથી એમને ક્ષત્રિયોના રાજા કહેવામાં આવે છે બરાબર અને આથી જ્યારે ઘંટાકરણ સ્વામીની જે પ્રતિમા છે એમના હાથમાં પણ ધનુષ અને બાણ આવે છે બરાબર કારણ કે જે ક્ષત્રિય રાજા હોય પહેલાના જમાનામાં બંદૂક કે એવું કંઈ તો હતું નહીં તો ત્યારે શાનો ઉપયોગ કરતા હતા તો કે ધનુષ અને બાણનો ઉપયોગ કરતા હતા બરાબર ને તો એ ધનુષ અને બાણનો ઉપયોગ કરતા હતા એટલે આ જે ઘંટાકરણ મહાવીર સ્વામીની પ્રતિમામાં પણ આપણને એમના હાથમાં શું દેખાય છે તો કે ધનુષ અને બાણ દેખાય છે આથી તેમની પ્રતિમામાં શું છે તો કે ભાઈ ધનુષ અને બાણવાળી પ્રતિમા છે બરાબર આવું કેવળ ખાલી આ જ મંદિરમાં છે હવે જ્યારે એ પૂર્વજન્મમાં જ્યારે આર્ય રાજા હતા ત્યારે એમને શું ખૂબ જ ભાવતી હતી તો કે સુખડી ખૂબ જ ભાવતી હતી અને આથી જ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બહુડીમાં જે પ્રસાદ ધરાવાય છે એ સારો પ્રસાદ ધરાવાય છે તો સુખડીનો પ્રસાદ ધરાવાય છે કારણ કે જ્યારે આ ઘંટાકરણ મહાવીર સ્વામી જ્યારે પૂર્વજન્મમાં આર્ય રાજા હતા ત્યારથી જ એમને સુખડી ખૂબ જ ભાવતી હતી બરાબર અને એટલે અહીંયા મૌલીના મંદિરમાં શાનો પ્રસાદ ધરાવાય છે તો કે સુખડીનો પ્રસાદ ધરાવાય છે હવે આનું બીજું વિશેષ શું મહત્વ છે બધે પ્રસાદ દરેક મંદિરમાં પ્રસાદ તો અમે ધરાવીએ છીએ બરાબર પણ આ મંદિરનો જે પ્રસાદ છે એ મંદિરની બહાર લઈ જવાતો નથી એટલે કે મંદિરના પરિસરમાંથી મંદિરના જે આંગણ પરિસર એટલે કે આંગણ બરાબર આંગણ તો મંદિરની બહાર મંદિરના પરિસરમાંથી બહાર લઈ જવાતો નથી અહીંયા એવું કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જો પ્રસાદને આપણે મંદિરની બહાર લઈ જઈએ તો આપણી જોડે કંઈ અકસ્માત એક્સિડન્ટ કે દુર્ઘટના થાય છે
એટલે ત્યાંનો પ્રસાદ આપણે ત્યાં જ બેસીને ખાવો પડે છે, બરાબર? તો ત્યાં ઘણો બધો સુખડીનો પ્રસાદ વહેંચાય છે, પણ એ બધો જ પ્રસાદ ત્યાં જ બેસીને ખાવો પડે છે. તમે ઘણા બધા ગયા હશો તો તમને તેના વિશે ખ્યાલ હશે, બરાબર? જે પણ ભક્તો જે સુખડીનો પ્રસાદ ધરાવે છે તો જ્યાં બીજા બધા દર્શન કરવા આવ્યા હોય એને પણ બધા એ સુખડીનો પ્રસાદ આપે છે. અને આ જે સુખડીનો પ્રસાદ છે એ મંદિરની બહાર લઈ જવાતો નથી, આ એનું મહત્વ છે, બરાબર? કોઈ બીજા મંદિરનો પ્રસાદ આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ, બરાબર? અંબાજીનો પ્રસાદ આપણે છેક ઘરે લાવીએ છીએ, પણ આ કેવળ મોરબીના મંદિરમાં જ આવી માન્યતા છે કે મંદિરની બહાર આપણે પ્રસાદ લઈ જઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગંગાકર મહાવીર સ્વામી વિશે આપણે આજે સમજ્યા કે પૂર્વજન્મમાં એક આર્ય રાજા હતા, બરાબર? અને આથી એમની મૂર્તિમાં ધનુષ અને બાણ આપેલું છે, બરાબર? તેમજ તેના પ્રસાદ વિશે પણ આપણે જાણ્યું કે ત્યાં સુખડીનો પ્રસાદ ધરાવે છે અને આ જે પ્રસાદ હોય છે એ આપણે મંદિરની બહાર લઈ જઈ શકતા નથી. આનાથી પણ વિશેષ ઘણું બધું મહત્વ આ મંદિરનું આપેલું છે, પણ એ આપણે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. આજે જે પણ કંઈ આજે આપણે સમજ્યા તેના તેની વર્કશીટ વિશે હવે આપણે ચર્ચા કરીશું. હવે આપણે વર્કશીટ વિશે સમજીએ તો પહેલું શું છે, શબ્દાર્થ લખો. તો પહેલો શબ્દ છે આરસપાક. તો મેં તમને કીધું હતું કે આરસપાક એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, માર્ગ. એનો સ્પેલિંગ છે એમ એ આર બી એલ ઈ એલ, માર્ગ એટલે આરસપાક. પછી છે રાક્ષસ. તો રાક્ષસને ઇંગ્લિશમાં શું કહેવાય, દેવી. એનો સ્પેલિંગ છે ડી ઈ વી આઈ એલ, દેવિલ એટલે રાક્ષસ. પછી શું છે વી, તો વી એટલે ઇંગ્લિશમાં શું કહેવાય, બ્રેવ, બરાબર? તો એનો સ્પેલિંગ છે બી આર એ વી ઈ, બ્રેવ. અને મેનો સ્પેલિંગ છે એમ એ એન, બ્રેવ મેન એટલે કે વી. કયો શબ્દ છે, કડક. તો એનો સ્પેલિંગ શું છે, અથી કડક એટલે અ થિંક લાઈક અ વોટર પોટ પુટ ઓન ધ ટોપ ઓફ ધ મિનરેટ ઓફ અ ટેમ્પલ. ઓકે, હવે નેક્સ્ટ છે પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે ઘટાકરણ મહાવીર તે પૂર્વજન્મમાં કોણ હતા. તો આજે આપણે પાઠમાં જોઈ ગયા કે ઘટાકરણ મહાવીર તે પૂર્વજન્મમાં કોણ હતા, આર્ય રાજા હતા. તો આપણે લખીશું ઘટાકરણ મહાવીર દેવ પૂર્વજન્મમાં આર્ય રાજા હતા. શું આવ્યું, ઘટાકરણ મહાવીર દેવ પૂર્વજન્મમાં હતા. પછી જે ઘટાકરણ મહાવીર ક્ષત્રિય રાજાઓના આત્મા કેમ કહેવાય છે, તો કેમ એ ક્ષત્રિયોના રાજાઓની આત્મા કહેવાય છે. તો ઘટાકરણ મહાવીર સ્વામી, એનો જવાબ આવશે ઘટાકરણ મહાવીર સ્વામી પૂર્વજન્મમાં આર્ય રાજા હતા, જેઓ સાધુ સંતોની રાક્ષસ સામે રક્ષણ કરતા હોવાથી તેમને ક્ષત્રિયોનો રાજાઓનું આત્મા કહેવાય છે. શું આવશે, ઘટાકરણ મહાવીર સ્વામી
વ્યવસ્થિત રીતે લખવાની છે. થેન્ક યુ.